દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉધના વિસ્તારમાં આવેલા હનુમાન દાદા મંદિરમાં હવન કરી આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ જીત માટે પ્રાર્થના કરી હતી. સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલા ઉધના બસ ડેપો પાસે હનુમાન દાદાના મંદિર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા હવન કરી પૂજા અર્ચના કરી કેજરીવાલની દિલ્હીમાં જીત થાય તે માટેની પ્રાર્થના કરી હતી. વધુમાં રમાકાંત સોલંકીએ જણાવ્યું હતું કે દિલ્હી ખાતે કેજરીવાલનું જે કામ છે, દિલ્હીની જનતાએ કામ જોઈને કેજરીવાલને જીતાડશે, તેમજ 70 વધુ સીટ કેજરીવાલ જીતીને આવશે તેવો દાવો કર્યો હતો. મેરા નામ રમાકાંત કૌશિક હૈ, આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ સુરત શહેર. રમાકાંતજી, આજ ક્યાં પ્રોગ્રામ રખા? આજ હમને દિલ્હી મેં મતદાન હૈ આજ, ઓર હનુમાન ભક્ત કેજરીવાલજી કે લીએ હમ સમર્થન મેં હનુમાનજી મંદિર મેં હવન કા પ્રોગ્રામ રખા હૈ. કેટલા લોગ જુડે છે ઇસમેં? હમારે લગભગ 200-250 કાર્યકર્તા જુડે થે. ક્યાં ક્યાં પ્રોગ્રામ રખા હૈ? હમને આજ પ્રાર્થના ક્યા, હવન ક્યા, और दिल्ली की जनता को जिताने के लिए हमने संकल्प लिया कि दिल्ली की जनता फिर से बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, रोड और तमाम प्रकार की मूलभूत सुविधाएं फिर से जीत ले. क्या परिणाम लगता है दिल्ली का? दिल्ली में दिल्ली की जनता 70 की 70 सीट जीत रही है. मुकेश गुरव, दिव्यांग न्यूज, सूरत.